हेलो स्टूडेंट्स, हाउ आर यू? गुड आफ्टरनून। आ सेशन में आपणे अल्कोहोल फिनोल अने ईथर संयोजनना बंधारण विषय चर्चा करीशुं। सो डियर स्टूडेंट्स, वी आर स्टार्टिंग विदाउट वेस्टिंग अ टाइम। आपणे अल्कोहोल समूहनुं बंधारण मिथेनोलनुं उदाहरण लई समझीए। मित्रों, प्रस्तुत उदाहरणमां मिथेनोलमां रहेलो मिथाइल समूह कि जेनो कार्बन sp3 संकरण धरावे छे, ते कार्बननी 3 sp3 संकरण कक्षको हाइड्रोजन परमाणुनी 1s कक्षको साथे बंध धरी पर सम्मिश्रण पामी 3 कार्बन हाइड्रोजन सिग्मा बंधनी रचना करे छे। ज्यारे कार्बन परमाणुनी 4th sp3 संकरण कक्षक ऑक्सिजन परमाणुनी sp3 संकरण कक्षक साथे बंध धरी परना सम्मिश्रणथी कार्बन ऑक्सिजन सिग्मा बंध रचे छे। ऑक्सिजन परमाणुनी अन्य बीजी sp3 संकरण कक्षक हाइड्रोजन परमाणुनी 1s कक्षक साथे सम्मिश्रण पामी ऑक्सिजन हाइड्रोजन सिग्मा बंधनी रचना करे छे। ज्यारे 2 sp3 संकरण कक्षको जे ऑक्सिजन ऊपर दर्शावेली छे ते अबंधकारक इलेक्ट्रॉन युग्म धरावे छे। मित्रों, आ प्रकारे तमे एनू नीचेनू बंधारण तमे जोशो तो ख्याल आवशे कि कार्बन ऑक्सिजन जे सिग्मा बंध छे तेनी बंध लंबाई 142 पिकोमीटर दर्शावेली छे। ऑक्सिजन हाइड्रोजन सिग्मा बंध लंबाई 96 पिकोमीटर दर्शावेली छे। જ્યારે કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન બંધકોણનું મૂલ્ય 108.9 ડિગ્રી છે, જે sp3 સંકરણ કક્ષકના વાસ્તવિક મૂલ્ય 109 ડિગ્રી 28 મિનિટ કરતાં ઓછું છે, જેનું કારણ તમે VACPR થિયરીના સંકલ્પનાના સિદ્ધાંતોને આધારે એના મુદ્દાઓને આધારે સમજાવી શકો। બરાબર, લોન પેર અપાકર્ષણ થાય તેને કારણે બંધકોણના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે। એ ચર્ચા 11મા ધોરણમાં તમે કરેલી છે, એટલે આપણે એને વધારે અત્યારે ડિસ્કસ કરતા નથી। તો આ મૂલ્યો યાદ રાખજો। તો આલ્કોહોલ સમૂહનું બંધારણ તમને આ રીતે સમજાવવામાં આવેલું છે તમારા ટેક્સ્ટબુકમાં, એ વસ્તુને મેં થોડી વધારે સ્પષ્ટ થાય તે રીતે તમારી સમક્ષ દર્શાવી હતી। તો મને આશા છે કે આ આલ્કોહોલ સમૂહનું બંધારણ તમારી સમજમાં આવી ગયું હશે। હવે આપણે આગળ વધીએ સ્ટુડન્ટ્સ। ફિનોલ સંયોજનોમાં રહેલો ફિનાઇલ સમૂહનો એટલે કે બેન્ઝીન વહેલનો કાર્બન sp2 સંકરણ ધરાવે છે। આ કાર્બનની 2 sp2 સંકરણ કક્ષકો બેન્ઝીનના નિર્માણમાં વપરાયેલી છે, પરંતુ આપણે જ્યારે કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચેનું બંધ નિર્માણ સમજવું છે તે માટે મેં તમને કાર્બન પરમાણુની જે ત્રીજી sp2 સંકરણ કક્ષક છે તે ઓક્સિજન પરમાણુની sp3 સંકરણ કક્ષક સાથે બંધ ધરી પર સંમિશ્રણ પામે છે અને સિગ્મા બંધની રચના કરે છે તે દર્શાવ્યું છે। ઓક્સિજન પરમાણુની 2 sp3 સંકરણ કક્ષકો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને બાકી રહેલી જે 4th sp3 સંકરણ કક્ષક છે તે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામતી દર્શાવેલી છે અને આ સંમિશ્રણ બંધ ધરી પરનું હોવાથી ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે પણ સિગ્મા બંધ જ રચાય છે। આમ કાર્બન ઓક્સિજન અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેના સિગ્મા બંધના નિર્માણ અહીંયા તમને સમજાવેલા છે। મિત્રો, અહીંયા આગળ ફિનોલ સંયોજનોમાં જે કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ છે તેનું મૂલ્ય એક્સરે વર્ણ પરથી જો માપવામાં આવ્યું છે તે 136 પિકોમીટર દર્શાવેલું છે। આ બંધ લંબાઈ આલ્કોહોલની સરખામણીમાં ઓછી છે અને શા માટે, તો એનું કારણ સમજીએ આપણે મિત્રો, કે
ઓક્સિજન પરમાણુના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે ફિનોલમાં જે એરોમેટિક વલય છે તેના પાઈ બંધના ઇલેક્ટ્રોન સાથે સંયુગમનમાં છે, કોન્જ્યુગેશનમાં છે, અને જેને કારણે સંસ્પંદન થવાને લીધે શું થઈ શકે છે કે કાર્બન ઓક્સિજન જે બંધ છે તે આંશિક દ્વિબંધનું લક્ષણ ધરાવે છે. અને આપણને ખ્યાલ છે કે દ્વિબંધ એકલ બંધ કરતાં ટૂંકો હોય છે, તો આ આંશિક દ્વિબંધ લક્ષણને કારણે જે સીઓ બંધ લંબાઈ તમને આલ્કોહોલમાં સીઓ બંધ લંબાઈ 142 પિકોમીટર હતી તેના કરતાં સહેજ ઓછી જોવા મળે છે. મિત્રો, બીજું પણ એક કારણ છે કે આલ્કોહોલમાં રહેલો કાર્બન પરમાણુ જે છે sp3 સંકરણ ધરાવે છે. એ કાર્બન પરમાણુ ફિનોલમાં બેન્ઝીન વલયનો જે કાર્બન છે એ sp2 સંકરણ ધરાવતો કાર્બન છે. આમ ફિનોલમાં રહેલો ઓક્સિજન આલ્કોહોલની તુલનામાં વધુ વિદ્યુતઋણ sp2 કાર્બન સાથે જોડાયેલો હોવાથી પણ બંધ લંબાઈ ટૂંકી હોવાને અનુમોદન મળે છે. તો મિત્રો, તમને પરીક્ષામાં કારણ પૂછી શકાય તો એ જે કારણ છે એનો જવાબ તમે આવી રીતે આપી શકો. પ્રશ્નો આવી રીતે આવી શકે કે આલ્કોહોલની તુલનામાં ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ ટૂંકી છે, તો તમે એનો જવાબ લખી શકશો. મિત્રો, ઇથર સમૂહના બંધારણ માટે ડાયમિથાઇલ ઇથર સંયોજનનું ઉદાહરણ અહીંયા તમારી સમજ માટે લીધેલું છે. મિત્રો, આ સંયોજનમાં ઓક્સિજન હાઇડ્રોજન બંધ રચાશે નહીં. એક વસ્તુ ખાસ યાદ રાખો, ફિનોલ અને આલ્કોહોલમાં ઓક્સિજન હાઇડ્રોજન બંધની રચના થયેલી હતી. અહીંયા આ સંયોજનમાં કાર્બન ઓક્સિજન બંધની રચના થાય છે, બે કાર્બન ઓક્સિજન બંધ રચાય છે. એટલે કે કાર્બન અને ઓક્સિજન પરમાણુની sp3 સંકરણ કક્ષકો બંધ ધરી પરના સંમિશ્રણથી સિગ્મા બંધ રચે છે અને બે સિગ્મા બંધ રચાય છે. બંનેની બંધ લંબાઈ સમાન 145 પિકોમીટર છે, જે લગભગ આલ્કોહોલમાં રહેલા કાર્બન ઓક્સિજન બંધની બંધ લંબાઈને સમાન છે. મિત્રો, પણ અહીંયા આગળ તમને કાર્બન ઓક્સિજન કાર્બન COC જે બંધ કોણ છે એનું મૂલ્ય 111.7 ડિગ્રી જોવા મળે છે. તો આ પ્રકારે આ બંધકોણના મૂલ્યો અને બંધ લંબાઈના મૂલ્યો યાદ રાખી તમને બંધારણની સમજૂતી પૂછે તો તમે હવે સારી રીતે જવાબ લખી શકો તેવી સ્થિતિમાં છો. મિત્રો, આ નાનું જે સેશન મેં આજે શરૂ કર્યું છે તે પૂરું કરું છું. ઇન ધ નેક્સ્ટ સેશન વી વિલ સ્ટાર્ટ એન ઇમ્પોર્ટન્ટ ટોપિક એબાઉટ ધ પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ. હવે પછીના સેશનમાં આલ્કોહોલ સંયોજનોની બનાવટથી ચર્ચા શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ ફોર લિસનિંગ મી કેરફુલી એન્ડ પેશન્ટલી. ડિયર સ્ટુડન્ટ્સ, સબસ્ક્રાઈબ સ્કૂલ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ બટન ટુ ગેટ અ નોટિફિકેશન ઓફ ધ લેક્ચર્સ વિચ આર અપલોડેડ રેગ્યુલરલી. મિત્રો, શાળાની યુટ્યુબ ચેનલ ઉપર મેં પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, તે પ્લેલિસ્ટમાં એર થયેલા વિડીયો પણ જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ અગેઇન. ગુડ બાય. હેવ એ નાઇસ ડે.